દહેરણ સ્થિત બાલાપીઠ દાદાના ઉર્સ સહિતની ઉજવણી કરાઈ. મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા હતા. ભરૂચ તાલુકાના દહેરણ સ્થિત બાલાપીઠ દાદાના ઉર્સ સહિતની શાનદાર ઉજવણી કરવામાં આવી હતી. બાલાપીઠ દાદાના ઉર્સ મુબારક પ્રસંગે તમામ સમુદાયના લોકોએ અકીદત સાથે આવી માટું ટેકવી આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા. ગામના આગેવાન અને સરપંચ દિલાવર મલેક તથા ફતેસિંહ રાજ, ગામના નવયુવાનો તથા આજુબાજુ ગામમાંથી આવેલા આગેવાનો તથા મહેમાનો ખૂબ મોટી સંખ્યામાં હાજર રહી દરગાહ શરીફ પર ફૂલ અર્પણ કરી ધન્યતા અનુભવી હતી. સામાજિક કાર્યકર અબ્દુલ કામતીએ મીડિયા સમક્ષ નિવેદનમાં જણાવ્યું હતું કે આજે પણ દહેરણ ગામમાં હિન્દુ મુસ્લિમ એકતાનું પ્રતીક જોવા મળી રહ્યું છે. તેઓએ દહેરણ ગામના તમામ હિન્દુ સમાજના તેમજ મુસ્લિમ સમાજના લોકોને મુબારકબાદી પાઠવી હતી. અસલામ આલેકુમ. આજ દહેરણ ગામ ખાતે બાલાપીઠ દાદાના ઉર્સ નિમિત્તે દહેરણ ગામના તમામ ગામના આગેવાનો, નવયુવાનો અને તમામ ધર્મના તમામ કોમના હિન્દુ મુસ્લિમ લોકોએ ભેગા થઈ ને આજે કોમી એકતાનું પ્રતિક એવા બાલાપીઠ દાદાના ઉર્સ નિમિત્તે આજે ગામ લોકો તરફથી, ખાસ કરીને દિલાવરભાઈ સરપંચ અને લોકો તરફથી આજે ગામમાં એક અલ્હમ્દુલિલ્લાહ જુલુસ નિમિત્તે એક ન્યાઝનું આયોજન કરેલું છે. આ ન્યાઝમાં સમગ્ર ગામના લોકો અહીંયા એકબીજાના ભાઈચારાથી અને અકીદનથી તમામ લોકો આજે બાલાપીઠ દાદાની દરગાહ પર આવી અને શિસ્તથી માથું ઝુકાવી અને આજે ઉર્સ મુબારક નિમિત્તે દિલાવરભાઈ દાદા જે ન્યાઝનું આયોજન કરે છે તેમાં તમામ આજુબાજુના ગામથી પધરાયેલા મહેમાનો, ગામના વડીલો અને તમામ ધર્મના તમામ કોમ્યુનિટીના લોકો આજે અહીંયા દહેરણ ગામ ખાતે ઉપસ્થિત રહી અને કોમી એકતાનું પ્રતીક કહેવાય. મારી નજરમાં આજે જ્યારે અમે ગામમાં આવ્યા ત્યારે બહુ ખુશી થઈ કે તમામ ધર્મના લોકો આજે હળીમળીને બાલાપીઠ દાદાના ઉર્સ નિમિત્તે આજે હું અબ્દુલ કામથી મને પણ અહીંયા દિલાવરભાઈ ઇન્વાઇટ કર્યો. મને બહુ ઘણી એટલી ખુશી એટલી થઈ કે એક નાનકડા ગામમાં કોમી એકતાનું પ્રતીક સમાન બાલાપીઠ દાદાની દરગાહમાં ઉર્સ નિમિત્તે હું તમામ હિન્દુ મુસ્લિમ સમાજના લોકોને મુબારકબાદી પાઠવું અને આવું જ કોમી એકતા આપણા ભરૂચ જિલ્લામાં, આપણા ભારત દેશમાં અને ગુજરાતમાં જળવાઈ રહે. અને ફરી વખતે દિલાવરભાઈએ જે આજે અમને અહીં બોલાવી અને અમારું સન્માન પણ કર્યું અને અમારા તમામ આ ગામને તમે જુઓ, પહેલેથી આ જ ગામ કોમી એકતાનું પ્રતીક છે અને આજે એ ગામે સાબિત કરી બતાવ્યું કે આજે બાલાપીઠ દાદાના ઉર્સ નિમિત્તે ભાઈચારો અને એકતા જળવાઈ રહે. અને આ તમે જોઈ શકો છો ગામના તમામ ધર્મના લોકો આજે અહીંયા ઉપસ્થિત રહી અને આ ઉર્સની ઉજવણી કરે. ફરી વખતે દિલાવરભાઈ અને સમગ્ર દહેરણ ગામ વતી જેટલા પણ આવેલા મહેમાનો છે એમને ન્યાઝ પર ખાવાની છે અને આજે જો ઉર્સમાં હાજરિયા એ તમામનો દહેરણ ગામ વતી ખૂબ ખૂબ અભિનંદન. શુક્રિયા. અસલામ વાલેકુમ. જય હિન્દ, જય ભારત. હું ફતેસિંહ રાજ, ગામ દહેરોલના રહેવાસી. અમે દહેરોલના ટોટલ ગ્રામજનો છે એના તરફથી કંઈક ને કંઈક પ્રોગ્રામો થતા રહે છે. અમારે કોમી એકતા પણ સારી છે, કોઈ પણ પ્રસંગોમાં એકબીજા જઈને ઊભા રહે છે. અને આ જે વર્ષો પછી આ પહેલો ઉર્સ છે આ દરગાહનો, બાલાપીઠ દાદાનો, આ દરગાહ લગભગ મારા ખ્યાલથી, મને તો ખ્યાલ છે ત્યાં જે 100 વર્ષ ઉપરની હશે. દરગાહ પહેલાં ખુલ્લામાં હતી, ત્યાર પછી આ બધું રિનોવેશન કરીને અત્યારે દરગાહનો વ્યવસ્થિત બનાવી છે. અને અહીંયા પ્રોગ્રામો, આ પહેલો પ્રોગ્રામ છે અને દર વર્ષે પ્રોગ્રામ થતા રહે છે એવી માલિક પાસે આપણે પ્રાર્થના કરીએ છીએ કે આવા એકતા જળવાય અને બધા ભેગા થઈને આ બધા પ્રસંગો ઉજવે. અહીંયા અમારા ગામમાં પહેલો તો કોઈ પણ વર રાજા અમારે હિન્દુ સમાજનો પણ જે લગ્ન કરવા જાય છે તે ગાડી અહીંયાથી એમને પોકીને જાય છે અને વર રાજા પહેલાં અહીંયા દર્શન કરીને બીજા મંદિરમાં દર્શન કરીને પછી પરણવા માટે જાય છે. આ એક પરંપરા વર્ષોથી ચાલી આવી છે. એટલે ગામમાં પણ સંપન્ન છે, બધા એકતા પણ સારી છે અને એકબીજા સાથે રહીને દરેક પ્રોગ્રામ, દરેક જે કંઈક થાય છે લગ્ન પ્રસંગ હોય, સુખ દુઃખના કોઈ પણ પ્રસંગમાં અમે બધા સાથે રહીએ છીએ અને આવા નાના મોટા ઉત્સવો તો ફળિયામાં થતા રહે. પણ આ એક પહેલો ઉત્સવ એવો છે કે આખું ગામ અહીંયા ભેગું છે, આખા ગામનો ભોજન સમારંભ પણ અહીંયા છે અને બધા શાંતિથી બધા એક ભેગા થઈ અને આ ઉત્સવ ઉજવવાનો છે.